मारु नाम पटेल सब्जी भाई गंगारा भाई मोहनपुर कंपा अने आज कुदरत नो जी अमारा पर प्रकोप आयो छे एना विषय तमने कहूँ। मारे आ लगभग 40 एक वीघा में घऊं छे अने 10 एक वीघा में मकाई 10 एक वीघा में वरियाळी हती अने जीरुं हतुं अने एटली बधी आने राहतवाळ वाळी नाख्या। तमे जुओ आ तैयार माल हतो, आ मोढा आलो कोळियो આજે છીનવી લીધો અમારો ઘઉં, તમે જુઓ તો ઉપર હમાર ફેરવી દીધો, એ રીતની પોઝિશન થઈ ગઈ. એટલે ખેડૂત જાય તો જાય કેમ? આજે અમારી પરિસ્થિતિ એટલી ખરાબ કરી નાખી છે કે કોઈ જગ્યાએ કોઈને પણ મોટું બતાવી ના શકે એ રીતનું આજે અમારું આ બધું થઈ ગયું છે. એટલે હવે કુદરતને તો જે નહીં પોકી આવે, પણ ભગવાનને આપણે સરકારને પ્રાર્થના કરીએ કે આ તમે બધું જોશો અને જોઈને જે તમને એમ યોગ્ય લાગે કે આ ખેડૂતને બેઠા કરવા હોય તો ઘટતું કંઈક કરવા સરકારથીને અમારું અપીલ. કઈ વખતે પણ આ પરિસ્થિતિ સર્જાઈ હતી, એ વખતે સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવ્યું નતું? ના, ગઈ વખતે અમને નતું આવ્યું. ખર્ચો કેટલો થાય છે આમ અમારે વાવેતરમાં? બટાકામાં ખર્ચો ખર્ચો બિયારણ સાથે દવા સાથે 1 વીઘામાં 35-40 હજાર નો ખર્ચો થાય બટાકા વાવવાનો, અને આમાં લગભગ 4-1 હજાર રૂપિયા તો આમાં 4-5 હજાર રૂપિયા આમાં ખર્ચો થઈ ગયા છે. મારું નામ રમણભાઈ ભીમજીભાઈ પટેલ, મોહનપુર કંપા. કાલે રાત્રે 5 વાગ્યા પછી ઓતિકદનના વરસાદ વાવાઝોડે આવવાથી ને અમારા કંપાના 500-600 વીઘાના ઘઉં બિલકુલ ધરતીમાં જમીનમાં સરખા સમાન ચોટી ગયા. અને અત્યારે એટલું બધું નુકસાન છે કે અમારા માટે, ખેડૂત માટે તો ખરેખર નીચે ધરતી ને ઉપર આપ કશું નથી વધ્યું. અમારા માટે અમે બરબાદ થઈ ગયા પૂરેપૂરા. કે અમારા શિયાળાની અંદર અમે એટલો બધો ખર્ચો કર્યો હતો કે ઘઉંની અંદર અમે લીયો તો 15-15 હજાર રૂપિયા ખર્ચો કરેલો હોય બિયારણ સાથે, તો અમારે તો શું મળવાનું? કશું નથી મળવાનું. અમે તો બરબાદ થઈ ગયા ફઈ ગયા. અમારા ખેડૂત બારે બાલ બચ્ચે પણ અમારે રખડી પડે એવું કામ થઈ ગયું અત્યારે. ને અમારે આ બધું ભરપાઈ ક્યાંથી કરવાના? અમારાથી કાંઈ થાય એમ નથી. હવે આ સરકારને હું બે હાથ જોડીને મા બાપ માનીને એમ કહું છું કે અમને આ સરકાર અમને આમાં કાંઈ બી ઘટતું કરીને સારી એવી વળતર આપે તો અમે ઊભા થઈ શકશું. ને કોઈ અમારા માટે કાંઈ જ નથી, અમે જ વધ્યા છીએ ખાલી એમ સમજી લો બે લુગડે. બાકી અમે તો હવે ખેડૂત કે જમીન ખેડૂત કે તાત કહેવાય, પણ શેનો તાત? આ કુદરતનું આફત આવે ત્યારે ખેડૂત બચારો પાયમાલ થઈ જાય. એટલે કહેવાનું કહેવત છે કે ખેડૂતને જ્યારે પણ આપને આકાશ છે નીચે રહેતા હોય ધરતી ઉપર, એને તો ક્યારે શું થાય એનું કાંઈ ખબર નથી, પણ આવું નુકસાન થયું અમારે તો ખરેખર રોવાનો વારો આવ્યો છે. અમે તો આંખમાં આંસુ નથી આવતા એટલું જે, બાકી અમે તો અંદરથી કપાઈ ગયા છીએ પૂરેપૂરા. કશું બધું નથી અમારા માટે. ને આજુબાજુ તમે જાઓ, પતેડિયા છે, મોહનપુર કંપા છે, માધેપુર કંપા છે, કેસરપુર કંપા છે, મદાપુર કંપા છે, ગાજણ કંપા છે, આખું મોટું રખિયાલ ગામ છે, બધા ખેડૂતો આજુબાજુના બરબાદ થઈ ગયા. ને આવું આટલા આટલા અમુક વિસ્તારમાં જ બન્યું હોય. ને સરકાર ગમે એમ કરીને અમે ભલામણ કરીએ, સરકાર તમે ગમે અમારી માય બાપ છો ને તમે અમારા માટે કાંક કરો ને વિચારો. ને કાંક પાકમાં છે, ઘઉં છે, મકાઈ છે, વરિયાળી છે, ચણા છે, જીરું છે, બધો પાક બરબાદ થઈ ગયો છે, નુકસાન ઉપર છે, કશું નથી. ને ખરેખર સર્વે કરે ને અમને કાંક કામ કરતું કરી આપે તે અમે બે હાથ જોડી વિનંતી કરીએ સરકારશ્રીને ને મુખ્યમંત્રી સાહેબને, ગમે કે અમારા માટે કાંક કરે.